जय श्री कृष्ण बाळको, गुड मॉर्निंग। हवे सीनियर केजी विषय गणित आपणे 31 अंक शीखी गया छे, बराबर। तो आजे आपणे चोपड़ी में सूचना प्रमाणे भणीशुं। पान नंबर 40 से तो एमां शुं पहेली सूचना छे, 61 થી 70 ની વચ્ચેની આવતી સંખ્યા ઉપર ખરું કરો। તો 61 થી 70 એ યાદ રાખવાનું કે છગડ એકડ 61 થી 70 માં કઈ કઈ સંખ્યા આવે એ તમારે યાદ રાખવાનું, બરાબર। હું તમને પહેલો દાખલો આ કરાવું છું, એક્ઝામ્પલ, પછી તમારે જાતે કરવાનું છે। તો 61 માં 46 આવે ના, 68 આવે આવે, તો ત્યાં ખરું કરવાનું, બરાબર। પછી 36 આવે ના, 66 આવે આવે, ખરું કરવાનું। 60 આવે, ખરું કરવાનું। 69 આવે, છગડ 90 આવે ને કે ના આવે, બોલો જો, આપણે વિચાર કરીએ। ચાલો, બાળકોને ખબર પડે છે છગડ એકડનો ઘડિયો બોલવાનો, છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 63, છગડ ચોગડ 64, છગડ પાછળ 65 આવે જ ને, છગડ આઠડ પછી છગડ 90, હા ખરું। પછી 56 આવે ના આવે, 65 આવે આવે, 62 આવે આવે, 71 થી 80 ની વચ્ચે આવતી સંખ્યા પર ખરું કરો। તો સૌથી પહેલાં જોઈએ, 67 તગડ 73 તો આવે ખરું, 70 ના આવે, 72 આવે, 37 ના આવે, 97 આવે, 74 આવે, 75 આવે, 47 આવે ના આવે, 57 આવે ના આવે, 2 7 77 આવે આવે, ત્યાં ખરું કરવાનું, બરાબર। તેવી જ રીતે આ ગૃહ કાર્યમાં તમારે કરવાનું છે, 81 થી 90 અને નીચે 91 થી 100। તો 81 થી 90માં કઈ સંખ્યા આવે તે જોઈએ આપણે। 88 આવે આવે, 84 આવે આવે, 68 આવે ના આવે, 48 આવે ના આવે, 83 આવે આવે, 88 90 89 આવે આવે, 80 આવે, 81 થી છે એટલે ના આવે, 82 આવે હા આવે, 78 આવે ના આવે, બરાબર। તેવી જ રીતે નીચે 91 થી 100 છેલ્લું ખાનું, 96 આવે આવે, 97 90 આવે ના આવે, 90 97 આવે આવે, 98 90 આવે ના આવે, 90 98 આવે આવે, 96 90 આવે ના આવે, 90 65 આવે આવે, 65 90 આવે ના આવે, 90 બગડ આવે આવે, અને 2 99 1 થી 100ની સંખ્યામાં આવે। તો આ બધામાં આજે તમારે આ એક્સરસાઇઝ જે કરાવી છે બેટા, તો એમાં તમારે સાચી સંખ્યા હોય 61 થી 70, 71 થી 80, 81 થી 90 અને 91 થી 100 એ સંખ્યા ઉપર ખરું કરવાનું છે, બરાબર। હવે બાજુનું પાન જોઈશું આપણે, પાન નંબર 41, એમાં શું લખ્યું છે, સાચા અંક ફરતે ગોળ કરો તો 52 આપ્યા છે અને અહીંયા 25, 20 અને 5 કેટલા થાય, 20ની અંદર 20 પછી 21 22 23 24 25, 20માં 5 ઉમેરીએ તો 20 અને 5 25, તો 25 સાચો અંક છે, એમાં ખરું ગોળ કરેલું છે ને। તેવી જ રીતે બાજુમાં જુઓ, 40 અને 5 45 થાય, તો 54 આપ્યા છે, 45 આપ્યા છે,
तो पहलो आ अंक जोवानो पछी आ अंक आ बन्ने अंक ने भेगा करिए तो 45 थाय एटले एनी उपर आपणे गोळ करी देवानो आ साचो अंक कहेवाय 30 अने 4 केटला थाय 43 43 थाय भाई ना भाई केटला थाय 30 अने 4 34 થાય બરાબર ને તો આ સાચો અંક છે તો એને આપણે ગોળ કરી દેવાનો 60 અને 9 આ બંને અંકને ભેગા કરીએ તો 69 થાય આ 96 છે અને 69 છે તો બેમાં સાચો અંક કયો તો આ સાચો અંક છે એની ફરતે ગોળ કરવાનો બરાબર તેવી જ રીતે 70 અને 8 70નો ઘડિયો બોલવાનો અને 70 ને 8 ને જોડીએ તો 78 બને તો આ છે અંક સાચો આની ઉપર ગોળ કરવાનો આ ખોટો અંક છે બરાબર 50 અને 8 કેટલા થાય 58 પાછળ આઠળ 58 તો આ સાચો અંક છે દરેકમાં બે બે અંક આપ્યા છે 10 અને 3 કેટલા થાય 10 અને 3 13 ક્યાં છે આ છે એકડ તગડ 13 થાય ને તગડ એકડ તો 31 થાય એટલે આની પર આ સાચો અંક છે એટલે ગોળ કરવાનો 20 અને 3 32 થાય કે 23 થાય 20 અને 3 આ બેને ભેગા કરીએ તો આ સાચો અંક આ બને ને આ ખોટો છે આ રીતે તમારે ગોળ કરવાનો બરાબર હવે નીચે ગૃહ કાર્ય આપેલું જ છે આજે તમારે બે પાન ભરીને લખવાનું છે 44 અને 41 બરાબર એ બે પાન ભરીને તમારે લખવાનું છે અને એકડ એકથી 100નો ઘડિયા ખાનાવાળી નોટમાં બોલી બોલીને લખવાનું છે લખશો ને બાળકો બધા બાળકોએ લખીને મેડમને લેસન મોકલવાનું છે ખાનાવાળી નોટમાં બોલવાનું છે તમારે એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાછળે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવ વડે નવ એકડે મીંડે 10 એવી રીતે એકથી 100 અંક બોલી બોલીને લખવાના છે જુઓ આ રહ્યા જોયું બે એકડા પછી બગડ એકડ તગડ એકડ છગડ એકડ પાછળ એકડ છગડ એકડ સાતડ એકડ આઠડ એકડ નવડ એકડ બરાબર ને આ રીતે બોલી બોલીને તમારે લખવાનું છે અને બધા જ ઘડિયા તમારે બોલવાના તો તમને 1 થી 100 અંક લખતા અને બોલતા વાંચતા ઓળખતા આવડી જશે કારણ કે પરીક્ષામાં તમને પૂછાય છે તો બાળકોને આવડવું તો જોઈએ જ ને બરાબર 1 થી 100માં ઘડિયા અને 51 થી 100માં ઊંધાંક ઊંધાંક આપણે ચાલી ગયા છે ને ઊંધા અંક પણ આપણે ચાલી ગયા છે તો જુઓ આ ઊંધા અંકક્રમમાં તમારે 51 થી 60 61 થી 70 71 થી 80 81 થી 90 91 થી 100 આ ક્રમમાં છે અને આ ઊંધા અંક છે જેને આ બે પાન લખ્યા ના હોય એને પણ લખવાનું છે બરાબર તો ચાલો ત્યારે બાળકો ફરી મળીશું આપણે જય શ્રી કૃષ્ણ